ગુડ મોર્નિંગ બાળકો, આપણે થોડું સંખ્યા લેખન ફરી વખત લઈ લઈશું, બરાબર? તો જુઓ, તમારે નોટ કાઢવાની, પેન્સિલ કાઢવાની ને મારી સાથે સાથે લખતું જવાનું. બાળકો, થોડી થોડી એવું સંખ્યા તમને લખાવીશ, બરાબર? એટલે જેથી કરીને તમને યાદ રહી જાય અને પાકું કરવામાં સરળતા રહે, બરાબર? તો જુઓ, ધોરણ બે વિષય ગણિત ભાગ એક છે સંખ્યા લેખન. એકથી વીસ જ આપણે લખવાની છે બાળકો, પણ સરસ રીતે લખવાની આપણે લખીએ તો આપણે યાદ રહી જાય, બરાબર? તો એકથી વીસ સંખ્યા લેખન છે, બરાબર ને? હવે જુઓ, આપણે આ રીતે લખવાનું છે, એક વત્તા ઝીરો બરાબર એક, એને સાથે બાજુમાં શબ્દમાં લખતું જવાનું છે. હું એક વત્તા એક બરાબર બે, એક વત્તા બે બરાબર ત્રણ, એક વત્તા ત્રણ બરાબર ચાર, એક વત્તા ચાર બરાબર પાંચ, એક વત્તા પાંચ બરાબર છ, એક વત્તા સાત બરાબર આઠ, સાત, એક વત્તા છ બરાબર સાત, સોરી, એક વત્તા સાત બરાબર આઠ, એક વત્તા આઠ બરાબર નવ, એક વત્તા નવ બરાબર દસ. બાળકો, પછી છે ને દસ છે ને એ ઉપર આવશે, એ ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો તમને? દસ ની અંદર એક ઉમેરતું જવાનું, બે ઉમેરતું જવાનું, ત્રણ ઉમેરતું જવાનું, બરાબર? એ રીતે લખાશે, એ દસ વત્તા એક બરાબર અગિયાર. બાજુમાં શબ્દમાં લખેલું છે, ધ્યાન રાખજો. દસ વત્તા બે બરાબર બાર, દસ વત્તા ત્રણ બરાબર તેર, દસ વત્તા ચાર બરાબર ચૌદ, દસ વત્તા પાંચ બરાબર પંદર, દસ વત્તા છ બરાબર સોળ, દસ વત્તા સાત બરાબર સત્તર, દસ વત્તા આઠ બરાબર અઢાર, દસ વત્તા નવ બરાબર ઓગણીસ, અને દસ વત્તા દસ બરાબર વીસ. બાળકો, એક 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 ઉમેરતા જઈએ અને બાજુમાં વધતા કરતું જવાનું, આ દાખલા તરીકે પણ આપણે શીખવા મળે. આ તમે સંખ્યા પાકી કરનાર છો ને, એટલે તમને છે ને દાખલા ગણવા એકદમ સરળ બની જશે, બરાબર ને? હવે જુઓ બાળકો, થોડું ઘરકામ છે. આ ઘરકામ તો હશે, જુઓ બાળકો, જુઓ આજે લખાવેલી સંખ્યા એક થી વીસ અંક શબ્દમાં લખવાની છે. જુઓ બાળકો, આજે મેં તમને આ સંખ્યા લખાવી છે ને, એક થી તે વીસ સુધીની સંખ્યા, આની આ સંખ્યા તમારે એક વખત લખવાની. હવે એક વખત તમે આ સંખ્યા નોટમાં લખશો, પછી પાછી ઘરકામમાં એક વખત લખવાની છે આની આ સંખ્યા. એટલે કેટલી વાર લખાય બાળકો? બે વખત થશે સંખ્યા. પણ આ સંખ્યા લખવામાં ઘણા બધા બાળકોને હજી બહુ ભૂલ પડે છે. મારે ફરી વખત લેવાનું કારણ આ સંખ્યા એ છે કે તમને હજી આ સંખ્યા લખવામાં ખૂબ જ ભૂલ પડે છે અને બોલવામાં પણ ભૂલ પડે છે. તો આ સંખ્યા આપણે સો સુધી લેવાની છે, પણ પહેલા ભાગની અંદર મેં એક થી વીસ જ સંખ્યા લીધી છે, બરાબર? તો તમારે આ સંખ્યા એક વખત અત્યારે તમે લખી અને એક વખત તમે ઘરકામમાં લખશો, એટલે તમારે બે વખત આ સંખ્યા લખવાની છે, બરાબર ને? તો તમારે લખવામાં આળસ નહીં કરવાની. બાળકો, હું તમને થોડું થોડું લખવા આવું છું, પછી તમને કંટાળો ન આવે, બરાબર ને? તો સરસ અક્ષરથી, સારા અક્ષરથી લખજો. થેન્ક યુ.